પંખીડા પંખીડા ગણપતિ બાપ્પા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા. ગણેશ ચોથનું વ્રત કેવી રીતે કરવું? ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચોથનું વ્રત કરવાનું હોય છે. ભાદરવી ચોથથી 14 સુધી જે ઉત્સવ ઉજવાય છે તે ગણેશ ચતુર્થીના નામથી ઉજવાય છે. ગણેશ ચતુર્થી એટલે પ્રથમ પૂજ્ય ગણપતિ બાપાનો તહેવાર. પ્રથમ પૂજ્ય ગણપતિ બાપાનો ઉત્સવ ગણપતિનું વ્રત કરનારે ભાદરવી ચોથથી ગણપતિની મૂર્તિની વાજતે ગાજતે પોતાના ઘરમાં સ્થાપના કરવી. ગણપતિ બાપાની મૂર્તિ ભાદરવી ચોથના દિવસે જ લેવી. મૂર્તિ લેવા જાઓ ત્યારે મૂર્તિને કપડાથી ઢાંકી દેવી અને મૂર્તિને કપડાથી ઢાંકીને જ ઘરમાં લઈ આવવી. ગણપતિ બાપાની મૂર્તિની વાજતે ગાજતે સ્થાપના કરવી અને મૂર્તિની સ્થાપના થાય પછી જ તે કપડું હટાવવું અને ગણપતિ બાપાના દર્શન કરવા. અને મૂર્તિના દર્શન સૌ પ્રથમ ગણપતિ બેસાડનાર વ્યક્તિએ જ કરવા. આમ કરવાથી ગણપતિ બાપાની અપાર કૃપા શક્તિ તમારા પર અવશ્ય રહેશે. ગણપતિ બાપાના આશીર્વાદ તમારા પર અવશ્ય રહેશે. ત્યારબાદ ગણપતિ બાપાને પુષ્પમાળા પહેરાવવી અને ફૂલોનો શણગાર કરવો. ગણપતિ બાપાનું પૂજન કરતી વખતે દુર્વા અવશ્ય રાખવો. દુર્વા ગણપતિ બાપાને બહુ પ્રિય છે. દુર્વાનું ગણપતિ બાપાની પૂજામાં વિશેષ સ્થાન છે. માટે ગણપતિ બાપાની જ્યારે સ્થાપના કરો ત્યારે દુર્વા મૂકવાનું ભૂલશો નહીં. ગણપતિ બાપાને જેમ લાડુ પ્રિય છે તેમ દુર્વા પણ પ્રિય છે. માટે દુર્વા અવશ્ય મૂકવો, ભૂલવું નહીં. ગણપતિ બાપાની સામે દીપ પ્રગટાવવો અને અગરબત્તીનો ધૂપ કરવો. ગણપતિ બાપાની સવાર સાંજ આરતી કરવી. ગણપતિની કથા વાર્તા સાંભળવી. લાડુ મોદક અથવા તો મીઠાઈનો ભોગ લગાવવો અને ગણપતિ બાપાને જમાડવા. ગણપતિ બાપાના જમ્યા પછી પ્રસાદ તમારે લેવો અને ગણપતિ બાપાને પગે લાગી આશીર્વાદ લેવા અને બોલવું કે હે પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ, અમે પૂર્ણ શ્રદ્ધા ભક્તિ અને અંતરથી આ વ્રત કર્યું છે. માટે હે પાર્વતી પુત્ર, હે રિદ્ધિ સિદ્ધિના દેવ, તમે અમારા ઘરે સુખ શાંતિ સમૃદ્ધિ લઈ પધારજો. અમારા ઘર પર આવતા સંકટોને હરજો. અમારા કષ્ટો દુઃખો દૂર કરજો. એવી પ્રાર્થના ગણપતિ બાપાને અવશ્ય કરવી અને એમના આશીર્વાદ લેવા. ગણપતિની મૂર્તિ 1.5 દિવસ 2.5 દિવસ 5 દિવસ 7 દિવસ કે 10 દિવસ લઈ શકાય છે. ઘણા લોકો 1.5 દિવસના ગણપતિ લે છે અને 1.5 દિવસ પછી તેનું વિસર્જન કરે છે. ઘણા લોકો 2.5 દિવસ લે છે પછી તેનું વિસર્જન કરે છે. ઘણા લોકો 10 દિવસના ગણપતિ લેતા હોય છે. ગણપતિ બાપાની મૂર્તિ તમે નક્કી કરેલા દિવસ પ્રમાણે લઈ અને પછી તેનું વિસર્જન કરી શકાય છે. ઘણા લોકો 10 દિવસ સુધી ગણપતિ બાપાની મૂર્તિ લઈ તેનું પૂજન અર્ચન કરતા હોય છે અને 10મા દિવસે તેનું વાજતે ગાજતે વિસર્જન કરતા હોય છે. વિસર્જન કરતી વખતે બહુ મોટો ઉત્સવ ઉજવાય છે. સગા વહાલાને બોલાવી અને ગણપતિ બાપાને અબીલ ગુલાલ છાંટી વાજતે ગાજતે તેમનું વિસર્જન કરવાનું હોય છે. વિસર્જન કરતી વખતે ગણપતિ બાપાની મૂર્તિ પાણીમાં પધરાવવાની હોય છે. ગણપતિ બાપાનું વિસર્જન કરતી વખતે ગણપતિ બાપાના હાથમાં લાડુ મૂકવો, બીજા હાથમાં દુર્વા મૂકવા. ગણપતિ બાપાનું વિસર્જન દુર્વા સાથે કરવું અને બોલવું કે હે ગણપતિ બાપા, અગલે બરસ તો જલ્દી આ. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, એમ બોલી વિસર્જન કરવું. ત્યારબાદ વડીલોના આશીર્વાદ લેવા અને સગા સ્નેહીઓને ભોજન જમાડવું અને યથાશક્તિ પ્રમાણે દાન કરવું. આવું કરવાથી ગણપતિ બાપાના આશીર્વાદ તમારા પર, તમારા કુટુંબ પર સદૈવ બન્યા રહેશે. તમારા ઘર પર, તમારા પરિવાર પર આવતા કષ્ટો દુઃખો ગણપતિ બાપા તેનું હરણ કરે છે અને દુઃખો કષ્ટોનો નાશ કરે છે. સુખ સમૃદ્ધિ
શાંતિ, આ બધું તમારા પરિવાર પર આશીર્વાદરૂપ વરસશે. એક દિવસ ભગવાન ગણેશ અષ્ટ સિદ્ધિને વરીને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા. એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશજી પર પડી. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું. ચંદ્રને ગણપતિ બાપાની હાંસી ઉડાવવાનું મન થયું. ચંદ્રએ કહ્યું, કેમ ગણેશજી, આજે કઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા છે કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કઈ બોલ્યા નહીં, એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા. વળી પાછું ચંદ્રદેવે હાંસી ઉડાવી, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચી રહેશો? વાહન તમારે જોઈતું હોય તો મારું લેતા જાઓ. આમ છતાં ગણેશે પીઠ વાળીને જોયું નહીં, ઉત્તર પણ ન આપ્યો. ફરીથી ચંદ્રએ હાંસી ઉડાવી, શું રૂપ ઘડ્યું છે, કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રનું અભિમાન સહન ન કરી શક્યા. ગણેશજીએ ચંદ્રએ કરેલા અપમાનનો જવાબ આપ્યો. ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખોમાં રતાશા તરી આવી. ગંભીર શબ્દોથી બોલ્યા, હે ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે. વિધિએ તમારામાં સૌંદર્ય મૂક્યું છે, તેની ના ન પાડી શકાય. પણ તેનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજા કોઈની નિંદા કરવી, બીજા કોઈની ઠેકડી ઉડાવવી. આજે તે મારી ઠેકડી ઉડાવી છે, તેના ફળ રૂપે એટલો શ્રાપ જરૂરથી આપીશ કે આજથી તારું કોઈ મુખ જોશે નહીં, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આડ આવી જશે, તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે. આટલું બોલી ગણેશજી પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગલે આગળ ચાલતા થયા. ચંદ્રને ઠેકડી મોંઘી પડી. ગણેશનો શ્રાપ સાંભળી તે ધ્રુજી ઉઠ્યા. તેને પોતાની ભૂલ સમજાય, પણ હવે શું થાય? શ્રાપની જાણ થતા ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવી જશે. બેબાકડો ચંદ્ર તો મોં કોને બતાવે? લજ્જાનો માર્યો કમળ સરોવરમાં સંતાઈ ગયો. દેવો, ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ વેઠવી. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શ્રાપની વાત કહી સંભળાવી. બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શ્રાપ નિવારવા હું, શિવ કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. અમે એનું નિવારણ કરી ના શકીએ. તમે બધા ગણેશજી પાસે જ જાઓ અને તેમને પ્રસન્ન કરો. ગણેશજી બહુ ઉદાર મનના છે, તે આ શ્રાપનું નિવારણ જરૂરથી કરશે. તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ જશે અને ચંદ્રને શ્રાપ મુક્ત કરશે. પરંતુ પહેલા તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. બધા દેવો મહાદેવજી પાસે ગયા. દેવો મહાદેવજી પાસે આવી પહોંચ્યા અને સઘળી વાત મહાદેવજીને કહી સંભળાવી અને બોલ્યા, હે મહાદેવ, હે ભોળાનાથ, ગણેશજી ક્યાં ઉપાયથી પ્રસન્ન થાય છે તે અમને જરા કહો ને. ગણેશજીને પ્રસન્ન કરવાનો કોઈ ઉપાય અમને બતાવો ને પ્રભુ. મહાદેવજી હસતા હસતા બોલ્યા, ગણેશ ચોથનું વ્રત આ રીતે કરું. ભાદરવાની અજવાળી ચોથ સારો દહાડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું. ભજન, કીર્તન, ગીત સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો. ગણપતિની કથા વાર્તા સાંભળવી, ગણપતિનું પૂજન કરી માલપુવા લાડુનું નૈવેદ્ય ધરાવવું અને આજુબાજુમાં સગા સ્નેહીઓમાં એ પ્રસાદનું વિતરણ કરવું. સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી. આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. ગણેશજી બહુ દયાળુ છે. ગણેશજી મોટા મનના અને વિશાળ હૃદયના છે, તે જરૂરથી પ્રસન્ન થશે. દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી સઘળી વાત કહી સંભળાવી. બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયો અને તેણે ગણેશ ચોથનું વ્રત કરવા કહ્યું. ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત સાંભળ્યું અને પોતાની ભૂલ માટે
અંતઃકરણ પૂર્વક ગણેશજીની ક્ષમા યાચના કરી પોતાને શ્રાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ચંદ્રના વ્રતથી ગણેશજી ખૂબ પ્રસન્ન થયા અને ચંદ્રને કહેવા લાગ્યા, હે ચંદ્ર, હું તારા પર ખૂબ પ્રસન્ન છું. હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે, પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ. આ વ્રતનું પાલન કરનાર દરેક વ્યક્તિ અનેક સંકટોમાંથી મુક્ત થઈ જશે. હે ચંદ્ર, તારા જેવા સમજુ ને આટલી શિક્ષા ઓછી નથી. હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં, કોઈનું અપમાન કરીશ નહીં. જે વ્યક્તિને ઈશ્વરે જે રીતના બનાવ્યા છે એવા જ તે દેખાય છે, માટે રૂપગુણનું અપમાન કરવું નહીં, રૂપગુણનું અભિમાન કરવું નહીં, કોઈની નિંદા કરવી નહીં અને કોઈને ઠપકો આપવો નહીં. આમ કહી ગણેશજીએ ચંદ્રને આશીર્વાદ આપ્યા અને ચંદ્ર ગણેશજીના શ્રાપમાંથી મુક્ત થયો. માટે ગણેશ ચોથનું વ્રત કરનાર તમામ વ્યક્તિએ કોઈની નિંદા કરવી નહીં, કોઈને ઠપકો આપવો નહીં, કોઈ સાથે ઝઘડવું નહીં, કોઈના રૂપગુણ વિશે કશું બોલવું નહીં, કારણ કે ઈશ્વરે જે રૂપ આપણને આપ્યું છે આપણે તેવા જ દેખાઈએ છીએ. માટે કોઈની નિંદા રૂપગુણ વિશે કરવી નહીં. તમામ વ્યક્તિએ ગણપતિ બાપાનું નામ લીધા કરવું અને ગણપતિ બાપાના ગુણગાન ગાયા કરવા, ગણપતિ બાપાનો જય બોલાવવો. આ તમામ વસ્તુઓ કરવાથી રિદ્ધિ સિદ્ધિના દેવ ગણપતિ દેવ પ્રસન્ન થાય છે અને તમારા સંકટો, તમારા કષ્ટો, તમારા દુઃખોમાંથી તમને મુક્ત કરે છે અને એમના આશીર્વાદથી તમારું જીવન સુખમય બને છે. તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, વૈભવ આ બધી વસ્તુનો વાસ થાય છે અને તમારું જીવન સુખમય બને છે. માટે આ વ્રત સાંભળનાર તમામ વ્યક્તિ ગણપતિ બાપાની જય બોલાવો અને ગણપતિ બાપાએ આપેલા રસ્તા ઉપર જ ચાલજો. ગણપતિ બાપાની જય બોલાવો. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, જય ગણેશા, જય ગણેશા, જય ગણેશા. પંખીડા પંખીડા